આજના પદગ્રહણના કાર્યક્રમની શરૂઆતથી જે રીતે સમગ્ર ભારત વર્ષમાં ગુજરાતમાં પ્રજા મોંઘવારીથી પીસાઈ રહી છે એ આપ સૌ જાણો છો. વર્તમાન પત્ર હોય કે ટીવી ચેનલના માધ્યમથી રોજબરોજના સમાચારો આપણે સાંભળીએ છીએ, જોઈએ છીએ. સવારે ઉઠી અને પ્રજા પહેલું કામ એ કરે છે કે આજે ડીઝલનો ભાવ કેટલો વધ્યો, પેટ્રોલનો ભાવ કેટલો વધ્યો, રાંધણ ગેસનો ભાવ કેટલો વધ્યો. આ લોકમુખે ચર્ચાઓ છે એ સવારના કાર્યકાળ દરમિયાનથી શરૂ થઈને સાંજ સુધી છે, એ આમ પ્રજા ઉપર છે, એ આ રાજ્ય સરકાર અને કેન્દ્રની સરકાર છે. મોંઘવારીનો જે કોરડો વીંજો છે, એક પણ દિવસ એવો નથી કે પેટ્રોલનો ભાવ ન વધ્યો હોય, ડીઝલનો ભાવ ન હોય, રાંધણ ગેસનો ભાવ ન વધ્યો. અને ખેડૂતોને જે મોંઘવારીની હાલાકીમાંથી પસાર થવું પડે છે, ગ્રામ્ય પ્રજાને જે મોંઘવારીની હાલાકીમાંથી પસાર થવું પડે છે, એમાં આજના વર્તમાન પત્રમાં જ આપણે વાંચ્યું હશે કે ખાતરનો ડીએપી અને એનપીકે ખાતરનો એક થેલીનો ભાવ છે એમાં 150 રૂપિયાનો વધારો ઝીકો છે. કોમર્શિયલ ગેસનો ભાવનો વધારો ઝીકો છે, પેટ્રોલ અને ડીઝલના ભાવના વધારાઓ ઝીકા. રોજબરોજની એક ક્રમથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે એવું સાબિત કરી દીધું છે કે પ્રજા ભલે પીસાય પણ અમે જે ભાવ વધારો છે એમાં કાંઈ અમારો સુધારો વધારો કરી શકીએ એમ નથી. પ્રજાને આને માટે તૈયાર રહેવાની છે, એ આદત અને હેબિટ પાડવા માટે છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જાણે પોતે શપથ લીધા હોય કે પ્રજા તો અમને મત આપે છે પણ અમારે પ્રજા માટે કાંઈ કરવું જ નથી, એવા એક વિચારથી છે. રોજબરોજની મોંઘવારીના જે સરકાર દ્વારા કોરડા વિંજાય છે એના અનુસંધાને અમે રાજકોટ જિલ્લા કોંગ્રેસ અને પ્રદેશ કોંગ્રેસના આગેવાનો ધારાસભ્યશ્રીઓ આજે છે એ વિરાધોત્મક કાર્યક્રમ કરી અને વિરાણી ચોકમાં છે સૂત્રોચ્ચાર અને દેખાવો કરશું. નરેશભાઈ પટેલને આવવા માટેની ચર્ચા છેલ્લા એકાદ મહિનાથી ચાલી રહી છે. કોંગ્રેસનું સૌભાગ્ય ગણાશે જો નરેશભાઈ પટેલ કોંગ્રેસમાં આવે તો. અમે પણ એમને આમંત્રિત કરીએ છીએ, સાથે સાથે હાઈકમાન્ડ જે કાંઈ નિર્ણય લઈએ એ પ્રમાણે આગળ વધી અને નરેશ પટેલનું સ્વાગત કરું. આપ સૌ જાણો છો ગુજરાતની પ્રજાની એક તાસીર છે કે ત્રીજો પક્ષ છે એ ગુજરાતમાં ક્યારે પણ સફળ થયો નથી. ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત છે, રહેશે અને આવતી વિધાનસભાની 2022ની ચૂંટણી છે એના શિખરો સર કોંગ્રેસ પાર્ટી 100% કરશે. હાઈકમાન્ડ જે નિર્ણય લે એના માટે અમે સ્વીકારી ગણીએ છીએ. નરેશભાઈ પટેલ કોંગ્રેસ પાર્ટીમાં આવે તો કોંગ્રેસનું સૌભાગ્ય છે, પાર્ટી વધુ મજબૂત બનશે. આવડી મોટી સંસ્થાના પ્રમુખ જે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જેમનું ખૂબ મોટું નામ છે એ કોંગ્રેસ પાર્ટીમાં આવે તો સ્વાભાવિક રીતે કોંગ્રેસમાં એક નવો સંચાર અને કાર્યકર્તામાં છે એક નવી ઉર્જા પેદા થાય એ. અને હાઈકમાન્ડ અમારા ધારાસભ્ય લલિતભાઈ વસોયા, લલિતભાઈ ગુજરાત અમારા પ્રભારીશ્રીઓ આ જે હાઈકમાન્ડને કહીને જે નિર્ણયો લે એ નિર્ણય રાજકોટ જિલ્લાને સ્વીકારી. જિલ્લા કોંગ્રેસના પ્રમુખની વરણી એ પાટીદાર સમાજના શીર્ષ નેતૃત્વના કહેવાથી મેં સંભાળી છે અને જિલ્લામાં પાટીદાર સમાજ છે એ ક્યાંય પણ નારાજગી નથી અનુભવી રહ્યો. મારી બાજુમાં અમારા મોરબી ધારાસભ્ય લલિતભાઈ વસોયા, લલિતભાઈ કુગત્રા, અમારા ભૂતપૂર્વ પ્રમુખ હિતેશભાઈ વોરા એ બધાના આદેશથી આ પદ મેં સ્વીકારેલ છે. અને અહીં આપ જોવો છો કે પાટીદાર સમાજની સંખ્યા ખૂબ મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત છે. અમારા ધારાસભ્ય છે સૌ મને આશીર્વચન આપવા માટે, શુભકામના પાઠવવા માટે આવ્યા છે. આ માહોલથી આપ જાણી શકો છો કે પાટીદાર સમાજ છે એ જિલ્લા કોંગ્રેસની સાથે છે અને એમની સાથે ખંભે ખંભો મિલાવી અને મારે આ જિલ્લામાં કોંગ્રેસને મજબૂત બનાવવા. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.